માટે એને તૂટક રેખા કહેવાય બરાબર બંને ચિત્રમાં છે મે એક જે સંહિતા લખું છે એમાં મે આખી ચોરસમાં તૂટક રેખા કરી છે અને બીજું છે જે ચોરસ છે એ અસંહિતામાં તમે જોઈ શકો છો કે મે થોડી આગળ કે જેનું કોઈ માપ જ બરાબર એવું મે ચિત્ર તૂટક રેખા મે દોરી પાઠ્યપુસ્તકની વાત કરું તો પાઠ્યપુસ્તકની અંદર તમે એક લખ્યું છે કે ચાલો રંગના એક ટીપાના પેટર્ન બનાવીએ બાળકો તમે તો અત્યારે સાઈનો ઉપયોગ નથી કરતા એટલે તમને ખબર નથી પણ અમે લોકો જ્યારે શાળામાં ભણતા હતા અને સાઈ પેનનો ઉપયોગ કરતા હતા તો અમે નોટનો એક કાગળ લેતા હતા એને વાળતા હતા પછી જેના એક ભાગ ઉપર અમે સાઈના છાંટા નાખતા હતા અને બીજા ભાગને આમ દબાઈએ તો સેમ ટુ સેમ એ સાઈના છાપા જે છાંટા હતા એ બીજા ઉપર સેમ એવો જ આકાર બનાવ તો આપણે આજે અહીંયા એ જ ભણવાનું છે કે તે સરખું દેખાય છે બરાબર તો એ જે તે સરખું દેખાય છે મતલબ કે જ્યારે તમે કોઈ પણ વસ્તુને જોવો છો તે એને જોવા માટે આપણે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરો તમે ક્યારેક તમે રમત પણ કરી હશે કે એક કાગળ હોય એ કાગળને સહેજ આમ સાઈથી કોઈ ડિઝાઇન દોરજો અને પછી એને ફોલ્ડ કરજો એટલે કે વાળજો અને પ્રેસ કરજો સેમ ટુ સેમ એના પર એવી ડિઝાઇન બને છે તમે પાઠ્યપુસ્તકના ચિત્રની અંદર એ વસ્તુ તમે જોઈ શકો છો એ એક બાળકી છે એણે આખો કાગળ લીધો છે એના પર એણે સાઈનું ટીપું અથવા ડિઝાઇન દોરી છે પછી એણે કાગળને વાળ્યો છે તો સેમ ટુ સેમ એટલે કે એના જેવું સરખું દેખાય છે અને તે સરખું દેખાય છે એ આપણા પાઠનું હેડિંગ છે પાના નંબર 72 ઉપર તમે જોઈ શકો છો આ પેટર્ન જુઓ તમને આ પેટર્ન દેખાય છે બાળકો આ પેટર્નની અંદર તમે જુઓ કે એક ડિઝાઇન દોરી છે અને એની અંદર તમે રંગ અલગ અલગ લીધેલા છે અને બંને જ રંગ અલગ અલગ છે હવે આ તૂટક રેખા ઉપર જો આપણે મિરર એટલે કે કાચ મૂકીએ દર્પણ મૂકીએ તો તમને અહીંયા એ સરખું દેખાય પણ એને વાળીએ તો એની અંદર સંમિતતા આવતી નથી તો સંમિતતાનો મતલબ શું તો સંમિતતા મતલબ જે ચિત્ર જેવું છે એવું ને એવું આવું તો એને સંમિતતા કહેવાય છે પણ જે ચિત્ર છે અને એના જેવું સરખું ના આવે તો એને અસંમિતતા કહેવાય છે તો ચિત્ર અસંમિત કેમ ના આવી શકે તો એનું કારણ ઘણી વખત આપણે આ જે માપ જે છે એ સરખું ના લીધું હોય તો પણ બની શકે છે આ સિવાય ઘણી વખત આપણા રંગમાં પણ આ વસ્તુ હોઈ શકે છે કે જ્યારે રંગ બે રંગનો ઉપયોગ કરો તો પણ આકાર તો એનો એ જ રહે છે પણ રંગની અંદર અસંમિતતા આવી શકે છે બરાબર તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો જ્યારે રંગ સરખા હોય જ્યારે રંગ સરખા હોય તમે આ ત્રિકોણ જોઈ શકો છો આ ત્રિકોણની ઉપર તમે જો આ કાચ મૂકીને આમ જુઓ તો એ સામે પણ એના જેવું તૂટક રેખા પર મૂક્યું છે તૂટક રેખા બરાબર વચ્ચે છે અને એના પર તમે આમ કરીને મૂકો તો તમે જોઈ શકો છો કે એના જેવું સરખું ને સરખું દેખાય છે બરાબર તો આ મતલબ કે આ સંમિત છે હવે બાળકો તમને સંમિતતા એટલે ખબર પડી ને કે જે ચિત્ર જેવું છે એને વાળવાથી જ્યારે તમે એને છાપો છો અથવા કાચમાં દેખવાથી તમે જ્યારે એને દેખો છો તો એના જેવું સરખું દેખાય તો એ સંમિત કહેવાય અને જો તમે એના જેવું ના જોઈ શકો તો એને અસંમિત કહેવાય છે જુઓ બાળકો તમે પાના નંબર 72 ઉપર મેં તમને રંગના આધારે સંમિતતા અને અસંમિતતા સમજાવી બરાબર રંગના આધારે આ જે ચોરસ છે એની અંદર જે આખો રંગ છે બરાબર જે રંગ છે એના આધારે તમે તૂટક રેખામાંથી પણ જો તમે કાચનો એટલે કે દર્પણનો ઉપયોગ કરીને તમે જોશો તો એ આમ અને આમ બંને સરખું દેખાશે મતલબ કે એ સંમિત છે એટલે કે સરખો રંગ હોય ત્યાં સંમિતતા વધારે હોય છે જ્યારે તમે જુઓ કે આ જે ચિત્ર છે એ ચિત્રની અંદર અહીંયા જે ચોરસ છે એમાં ચાર ખાના છે અને ચાર ખાનાની અંદર આ બાજુ બી ક્રોસ સામસામે ગુલાબી છે અને આ બાજુ સામસામે પીળો છે જેના કારણે
તમે જ્યારે સમય ત્યારે જોઈ શકશો ખરા, પણ તમને એની જ્યારે ચિત્રને આધારે તમને સમજશો તો જુદા જુદા રંગના કારણે જે આકાર છે એની અંદર અથવા એનો જે દેખાવ છે એની અંદર અસમિતા જોવા મળે છે. તો પાના નંબર 73 ઉપર તમને ઘણા બધા ચિત્રો આપ્યા છે અને એ ચિત્રના આધારે તમે જોઈ શકો છો કે હું તમને એકાદ બે ચિત્ર એના પર મૂકી અને સમજાવું છું જે તૂટક રેખા ઉપર. તો એના આધારે તમે સમજીને કરજો. તમને ઘરકામ આપું છું અને એ ઘરકામની અંદર છે કે તમારા બધા ચિત્રમાંથી લગભગ કુલ 15 ચિત્રો છે, 1 થી 15 ચિત્રો આપેલા છે. એમાંથી હું એકાદ ચિત્ર મેં તમને સંમિત કોને કહેવાય અને અસંમિતતા કોને કહેવાય એ તમને સમજાવી દીધું. જ્યાં બે સરખું દેખાતું હોય એટલે કે જ્યાં રંગ સરખા હોય, આકાર સરખા હોય તો એ સંમિત કહેવાય અને જ્યાં રંગ અને આકાર જુદા જુદા હોય તો એને અસંમિત કહેવાય. આટલી ખબર પડી? એ તૂટક રેખા આડી હોય, ઊભી હોય, જે હોય, પણ જ્યારે તમે એને જો, દાખલા તરીકે અહીંયા પહેલું ચિત્ર છે તો એ ચિત્રની અંદર તમે જો કે જે જે તારો છે અને તારાની અંદર જે રેખા છે, તૂટક રેખા, એ આડી છે અને એ આડી છે અને તમે જો કે એનો રંગ સરખો છે તો એ તૂટક રેખા પર જ્યારે હું કાચ મૂકું છું તો એ તમને સંમિતતા દેખાય છે. બરાબર? એવી જ રીતે ચિત્ર નંબર 2માં તમે જો કે જે તૂટક રેખા છે એ ઊભી છે. બરાબર? પણ એ જ એના પર જ્યારે હું અહીંયા મૂકું તો એ મને સંમિત દેખાય, એટલે કે એના જેવું ને જેવું મને સામે દેખાય છે, એટલે કે સંમિત છે, સરખું છે. બરાબર? જ્યારે ચિત્ર નંબર તમે 4માં જુઓ, ચિત્ર નંબર 4ની અંદર તમે જુઓ કે અહીંયા વાદળી રંગ છે અને સામે નથી. હવે અહીંયા બે રંગનો ઉપયોગ થયો છે. બરાબર? હવે જ્યારે હું એને અહીંયા મૂકીશ તો પેલો બે રંગ તો મને દેખાતો નથી, એટલે અસંમિતતા થઈ ગઈ બાળકો. તો હવે આજે હું તમને આનું ઘરકામ આપું છું કે બાકીના બધા જ ચિત્રો છે તમારી પાસે આવો કાચ નાનો હશે જ, આ કાચનો ઉપયોગ કરીને તમે આ તૂટક રેખાઓ જે આપેલી છે એ દરેક રેખા ઉપર જેટલા ચિત્રોના નંબર આપ્યા છે એ નંબર ઉપર તમે મૂકશો અને જો એના જેવું સેમ ટુ સેમ એટલે કે સરખાઈને સરખું દેખાય તો એ સંમિત છે અને ના દેખાય તો એ અસમિત છે. તો તમે ચિત્ર નંબર 1 દોરી તમે પ્રયત્ન કરજો, તમને દોરતા આવડશે જ. એ ચિત્ર નંબર 1 દોરી એની સામે લખજો સંમિત અથવા એની નીચે લખજો કે આ સંમિત છે કે આ અસંમિત છે. લખવાનો પ્રયત્ન એની પાછમાં ગણિતમાં પ્રકરણ 5 તે સરખું દેખાય છે એમાં વિડીયો નંબર 3 અને તેમાં આજે હું તમને અડધો આટો ફેરવું. હવે તમને વિચારશે કે આ અડધો આટો ફેરવું એ શું છે? બાળ મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 77 ઉપર જો તમને ચિત્ર દેખાય છે. બરાબર? હવે હું આ ચિત્રના આધારે તમને પહેલ નાનકડી વાર્તા સાંભળવી તમને સૌને ગમે છે ને? ચલો આજે હું તમને એક વાર્તા કહું. એક રાજા હોય છે અને એ રાજાને બહુ જ બધો ખજાનો હોય છે અને એને તિજોરીમાં ભર્યો છે, પણ એને રાત દિવસ એક જ ચિંતા રહે કરે કે કોક મારો ખજાનો લૂંટી જશે, કોક મારો ખજાનો લૂંટી જશે. પણ રાજાની એક ભૂલ થતી, રાજાની તિજોરીની અંદર જે તમને મેં આ ચિત્ર દેખાડ્યું ને એને કેવી રીતે, તો એને અડધા આટાની અંદર અડધો આટો ફેરવો એટલે એ ખુલે અને અડધો આટો આમ ફેરવો એટલે બંધ થાય. હવે રાજાને આ વસ્તુ, રાજા બુદ્ધિ એને અડધા આટા ફેરવવામાં બહુ લોચા વાગી જતા હતા, જેના કારણે એની તિજોરી ખુલ્લી રહી જતી હતી અને ચોર ચોરી કરીને જતી હતી. હવે રાજાએ આ વાત એની પુત્રીને કરી, એટલે કે એની દીકરીને કરી અને દીકરી આ વાતને સમજી. દીકરી પણ તમારી જેવું ભણેલી ગણેલી હશે તો એને તરત જ આ વસ્તુનો વિચાર કર્યો અને એને જે ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે પાછળ પાના નંબર 78 ઉપર એક ચિત્ર દેખાય છે અને એ ચિત્રની અંદર તમે જુઓ કે એની પુત્રીએ એટલે કે એની દીકરીએ એના જે ચિત્ર જે તિજોરીનો લોક છે, તાળું છે, એના ઉપર જે પીળો ભાગ છે એમાં એક ટપકું કરી આપ્યું. દેખાય છે બાળમિત્રો? આ રહ્યું આ ટપકું કર્યું. આ ટપકું શેના માટે છે? તો આ ટપકાથી એના પિતાને ખબર પડે કે રાજાને ખબર પડે કે જો એ આ ભાગમાં આવે તો એ ખુલે અને આ ભાગમાં આવે તો એ બંધ થાય, એટલે એણે એના પિતાનું કામ સરળ કરી આપ્યું. તો એને એક ચતુર્થાંશ ભાગ કહેવાય. તમે અપૂર્ણાંક ભણ્યા છો ને કે એને એક ચતુર્થાંશ ભાગની અંદર એણે ફેરવીને
ને એના પિતાને શીખવાડ્યું કે તિજોરીનો દરવાજો કેવી રીતે ખુલે છે. પાઠ્યપુસ્તકની અંદર તમે જો કે આવા અડધા આંટાવાળા ઘણા બધા ચિત્રો આપેલા છે. તમે આ ચિત્રની જેમ તમે કોઈ પણ એક જગ્યાએ ટપકું કરી અને બાકીનામાંથી તાળું મારવા માટે આવી નિશાની કોઈ પણ તમે રાખી શકો છો, જેનાથી તમે તાળું તમે એનો ઉપયોગ આમાં કરી શકો છો. આ સિવાય પણ તમે અહીંયા જોઈ શકો છો કે અડધો આંટો ફેરવવાથી એમનું શું એમનું એમ જ રહે છે. ઘણી બધી વસ્તુ જે છે એને અડધા આંટામાં જો અહીંયા બધા આપણા આકારો છે, ચોરસ છે, લંબચોરસ છે, ગોળ, ત્રિકોણ, ષષ્ઠકોણ, પંચકોણ, આ બધા જ આકારોને એણે અડધા આંટામાં ફેરવીએ તો એ એમનું એમ જ રહે છે. તો એના માટે પણ તમે ત્યાં આવા ટપકાની નિશાની કરીને એનો ઉપયોગ કરી શકો છો. હવે તમને હું બાળ મિત્રો આજે સ્વાધ્યાય આપીશ. સ્વાધ્યાયની અંદર તમે જુઓ કે મહાવરો એક અને મહાવરો એકની અંદર તમે જોયું કે એકમાં છે કે અંગ્રેજી મૂળાક્ષરો એવા કયા છે કે જે તમે સીધા અને ઊંધા કરી શકો છો. તો ઘણા બધા મૂળાક્ષરો છે જેમ કે એ છે, સી છે, ઈ છે, પછી ડી છે. આ સિવાય એ ટુ ઝેડની અંદર ઘણા બધા મૂળાક્ષરો છે, એમ છે, ડબલ્યુ છે, એસ છે, ઓ છે, આવા ઘણા બધા. આ સિવાય બાકીના તમે પણ તમારી રીતે શોધીને ઘરકામમાં લખજો. પછી એની નીચે છે બેમાં કે શબ્દો આપેલા છે, બધા શબ્દો કે જેને ઊંધા અને સીધા તમે કરી અને જોઈ શકો છો. એટલે કે અડધો આંટો ફેરવો તો એને આમ બનશે અને અડધો આંટો ફેરવો તો આમ બનશે. જેમ કે ગુજરાતીની અંદર તમને ખબર છે કે આપણે ક ન ક કનક લખીએ ને, એ ક ન ક, તો એને આમ અંદર આવા ઘણા બધા શબ્દો છે. તમે આવા શોધીને લખવાનો અને ના દોરાતું હોય તો એમાં તમારે ખોટું કરવાનું રહેશે. આ સિવાય પાના નંબર 84 ઉપર પણ એવી જ પ્રવૃત્તિ છે કે અહીંયા એક ચતુર્થાંશ ભાગમાં જો એને દોરાય તો અહીંયા દોરવાનું છે અને તે ફેરવ્યા પછી એ કેવું દેખાય છે એ તમારે અહીંયા દોરવાનું છે. આ તમારી પ્રવૃત્તિ છે. જેવી રીતે તમે એક ચતુર્થાંશ શીખ્યા એવી જ રીતે એક તૃતીયાંશ ભાગની અંદર પણ અહીંયા આકારો આપેલા છે, એક, બે અને ત્રણ, એટલે કે એક આકારના ત્રણ સરખા ભાગ જેને તમે આ રીતે પણ જોઈ શકો છો. એને આ રીતે તમે બનાવો તો કેવી રીતે બને એ તમારે બતાવવાનું છે. આ સિવાય પાના નંબર 25 ઉપર છઠ્ઠો ભાગ ફેરવો, મતલબ કે એક આકારના છ સરખા ભાગ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તારા છે, પછી આ ચિત્ર છે, આ ચિત્ર, આની અંદર એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, એટલે કે એક છઠ્ઠાંશ ભાગ છે જેને તમે ફેરવો તો અને દોરો તો એનો મૂળ આકાર કેવો આવે છે તમારે બતાવવાનું કે તે સરખું દેખાય છે તે આપણે બતાવવાનું છે. અને અહીંયા મહાવરાની અંદર તમારે આપેલા જે આકારો છે એને એક તૃતીયાંશમાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે અને એક છઠ્ઠાંશમાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે. બાળમિત્રો તમે આ આકારોને ઘરે દોરવાનો પ્રયત્ન કરજો. પછી પાના નંબર નીચેના આકારો તમે બધા જુઓ, જે આકારોને તમે એક છઠ્ઠાંશ, એક તૃતીયાંશ અને એક ચતુર્થાંશની અંદર તમારે દોરી અને તમારે સમજવાનું છે કે આપણે તે આકારો આપણે સરખા દેખાય છે કે નહીં. તો આમ આપણે જોઈ ગયા આ પ્રકરણની અંદર કે સંમિત આકારો અને અસંમિત આકારો, દર્પણનો પણ પ્રયોગ કર્યો, અપૂર્ણાંકમાં પણ સમજ્યા અને આ દરેકના આધારે આપણે આકારની સંમિતતા અને અસંમિતતા આપણે શીખ્યા. તો જ્યારે જે આકારની અંદર તૂટક રેખાઓ સંમિત હોય તો એ આકારો આપણને સરખા જ દેખાશે, પણ જે આકારોની અંદર તૂટક રેખા સંમિત ન હોય એટલે કે અસંમિત હોય તો આપણને આકારો સરખા દેખાતા નથી.
આટલું આપણું પ્રકરણ પૂરું થાય છે. આના આધારે તમે મહાવરાની અંદર તમારે કરવાનું છે કે જે આપેલું છે એ બધાની અંદર તે એક ચતુર્થાંશમાં દોરાય છે કે નહીં. જો દોરાતું હોય તો એમાં સાચું કરવાનું અને ના દોરાતું હોય તો એમાં તમારે ખોટું કરવાનું રહેશે. આ સિવાય પાના નંબર 84 ઉપર પણ એવી જ પ્રવૃત્તિ છે કે અહીંયા એક ચતુર્થાંશ ભાગમાં જો એને દોરાય તો અહીંયા દોરવાનું છે અને તે ફેરવ્યા પછી એ કેવું દેખાય છે એ તમારે અહીંયા દોરવાનું છે. આ તમારી પ્રવૃત્તિ જેવી રીતે તમે એક ચતુર્થાંશ શીખ્યા એવી જ રીતે એક તૃતીયાંશ ભાગની અંદર પણ અહીંયા આકારો આપેલા છે. એક, બે અને ત્રણ, એટલે કે એક આકારના ત્રણ સરખા ભાગ જેને તમે આ રીતે પણ જોઈ શકો છો. એને આ રીતે તમે બનાવો તો કેવી રીતે બને એ તમારે બતાવવાનું છે. આ સિવાય પાના નંબર 85 પર છઠ્ઠો ભાગ પહેલો, મતલબ કે એક આકારના છ સરખા ભાગ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તારા છે, પછી આ ચિત્ર છે, આ ચિત્ર, આની અંદર એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, એટલે કે એક છઠ્ઠાંશ ભાગ છે જેને તમે ફેરવો તો અને દોરો તો એનો મૂળ આકાર કેવો આવે છે તમારે બતાવજો કે તે સરખું દેખાય છે તે આપણે બતાવવાનું છે. અને અહીંયા મહાવરાની અંદર તમારે આપેલા જે આકારો છે એને એક તૃતીયાંશમાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે અને એક છઠ્ઠાંશમાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે. બાળમિત્રો, તમે આ આકારોને ઘરે દોરવાનો પ્રયત્ન કરજો. પછી પાના નંબર નીચેના આકારો તમે બધા જુઓ, જે આકારોને તમે એક છઠ્ઠાંશ, એક તૃતીયાંશ અને એક ચતુર્થાંશની અંદર તમારે દોરી અને તમારે સમજવાનું છે કે આપણે તે આકારો આપણે સરખા દેખાય છે કે નહીં. તો આમ આપણે જોઈ ગયા આ પ્રકરણની અંદર કે સંમિત આકારો અને અસંમિત આકારો, દર્પણનો પણ પ્રયોગ કર્યો, અપૂર્ણાંકમાં પણ સમજ્યા અને આ દરેકના આધારે આપણે આકારની સંમિતતા અને અસંમિતતા આપણે શીખ્યા. તો જ્યારે જે આકારની અંદર તૂટક રેખાઓ સંમિત હોય તો એ આકારો આપણને સરખા જ દેખાશે, પણ જે આકારોની અંદર તૂટક રેખા સંમિત ન હોય એટલે કે અસંમિત હોય તો આપણને આકારો સરખા દેખાતા નથી. આટલું આપણું પ્રકરણ.